માંડલ તાલુકા પંચાયતનું રૂપિયા 219.75 લાખનું બજેટ મંજૂર. આરોગ્ય, સિંચાઈ, પશુપાલન, રોડ, રસ્તા, સમાજ કલ્યાણ, બાંધકામ જેવા વિકાસના કામો નવા બજેટમાં સામેલ. માંડલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા બાદ પ્રથમ વખત આજરોજ તારીખ 31ના રોજ બજેટ પ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા બજેટ મંજૂર કરવામાં આવ્યું. આ બજેટ સભામાં માંડલ તાલુકા વિકાસ અધિકારી નવીનભાઈ પટેલ, હિસાબી શાખાના અધિકારી અશ્વિનભાઈ, ડેપ્યુટી ડીડીઓ ચૌહાણ મૃગેશભાઈ તથા તાલુકા પંચાયતના અન્ય કર્મચારી અને સ્ટાફ, માંડલ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ દશરથભાઈ પટેલ, મહામંત્રી પસાભાઈ જાદવ, કૌશિકભાઈ ઠાકોર, માંડલ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ મહેશભાઈ પટેલ, ઉપપ્રમુખ સુશીલાબેન દેથલિયા તથા માંડલ તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસના સૌ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની બોડી દ્વારા માંડલ તાલુકાના વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટની શરૂઆતમાં પ્રમુખે આ બજેટનું વાંચન કરતા જણાવ્યું હતું કે માંડલ તાલુકા પંચાયતનું સને 2021-22નું બજેટ સર્વાનુમતે રજૂ કરવામાં આવે છે. આ બજેટમાં સામાન્ય વહીવટ માટેના 51.57 લાખ ફાળવવામાં આવ્યા હતા. આ બજેટમાં અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિકાસ અને પંચાયત ક્ષેત્રે 5 લાખ, શિક્ષણ ક્ષેત્રમાં 17 લાખ, વૈદ્યકીય અને જાહેર આરોગ્ય ક્ષેત્રે 2 લાખ, આરોગ્ય ક્ષેત્રે 2 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 17 લાખ, પશુપાલન ક્ષેત્રમાં 2 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રમાં 17 લાખ, કુદરતી આફતમાં 5 લાખ રૂપિયા, નાની સિંચાઈમાં 3 લાખ, જાહેર સુખાકારી માટે 58,000 તથા જાહેર બાંધકામ માટે 97 લાખ માંડલ તાલુકાની પ્રજા માટે ફાળવવામાં આવ્યા છે. આ બજેટમાં યોજનાકીય ખર્ચ માટે 1,67,18,000 અને કુલ બજેટ 2,19,75,000 મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટ સભામાં કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા. આ બજેટને મંજૂર કરતા પ્રમુખે જણાવ્યું હતું કે આ બજેટમાં ખાસ કરીને બાળકોના ભવિષ્ય ઉપર ચિંતા કરવામાં આવી છે. આ બજેટમાં ખેડૂતોના અનેક પ્રશ્નોને ધ્યાને લઈ ખેતીવાડી ક્ષેત્ર, સમાજ કલ્યાણ ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં માંડલ તાલુકાના રોડ, રસ્તા અને ગટર અને આવાસના મકાનો, બાંધકામ, પુલ, વોકડા જેવી બાબતોને સમાવિષ્ટ કરવામાં આવી છે. આજરોજ માંડલ તાલુકા પંચાયત ખાતે બપોરે 12 કલાકે આ બજેટ સર્વ સભ્યોની હાજરીમાં પસાર કરવામાં આવ્યું હતું. આ બજેટ બાદ અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. રિપોર્ટર બહેલોલ મણેક, સાણંદ, અમદાવાદ. પંચાયત માંડલના બજેટનું સને વર્ષ 2021-22 માટેનું અમારું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું કે મંજૂર કરવામાં બજેટ બજેટ અમારું અંદાજપત્ર 2,19,00,000નું અંદાજિત બજેટ અંદાજવામાં આવેલ છે અને બજેટ અમારું મિટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો હાજર રહી અને બજેટ મંજૂર કરવામાં આવેલ